નમસ્કાર. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબને હું વિનંતી કરું છું, અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ અને ગુજરાતના ઓબીસી એસટી અને એસસી સમાજના લીડર તરીકે નવગણજી ઠાકોરની માનનીય મુખ્યમંત્રી શ્રી મારી વિનંતી છે કે ગુજરાતની અંદર પોલીસ પરિવારનું જે આંદોલન ચાલી રહ્યું છે, પોલીસની જે માગણીઓ છે એ વ્યાજબી છે. ગુજરાત પોલીસ કોરોના જેવો કોઈ મહામારી ચેપી રોગ હોય, કોઈ ભયંકર પૂર આવ્યું હોય, કોઈ પણ ગુજરાત માથે આફત આવ્યું હોય તો ગુજરાત પોલીસ રાત દિવસ ખડા પગે ગુજરાતીઓની સેવા કરે છે. એટલે એમની જે પગાર ગ્રેડની માગણી છે એ 1800ની જગ્યાએ 2800 કરી આલવા માટે સમગ્ર ગુજરાતના ગુજરાત પરિવાર વતીથી, ગુજરાતની પ્રજા વતીથી અને પોલીસ પરિવાર વતીથી માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી હું કરું છું કે તાત્કાલિક પોલીસ પરિવાર સાથે બેઠક કરી અને તેમની માગણીઓનો સુખદ અંત લાવો. તેમની જે પગાર ગ્રેડની માગણી છે એ વ્યાજબી છે. ગુજરાતની અંદર વર્ગ 3ના તમામ કર્મચારીઓનો જે પગાર ગ્રેડ છે એટલો જ ગુજરાતમાં પોલીસનો પણ કરવો જોઈએ. એક સરકાર હોય તો એક કાયદો હોવો જોઈએ. પોલીસનો પગાર ગ્રેડ ઓછો અને અન્ય કર્મચારીઓનો પગાર ગ્રેડ વધારે એ ખરેખર એક ડિપાર્ટમેન્ટ એક સરકારના બે કર્મચારીઓનો જે ડિફરન્સ છે એ દૂર કરવો જોઈએ. પોલીસની માગણીઓ સ્વીકારવી જોઈએ અને સમગ્ર ગુજરાતના મારા ગુજરાતી પ્રજાજનોને હું વિનંતી કરું છું, સમગ્ર ગુજરાતના રાજકીય પોલિટિકલ પાર્ટીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, કર્મચારીગણ, સામાજિક સંસ્થાઓ, જે કોઈ ગુજરાતમાં સામાજિક સંગઠન ચાલતા હોય તમામને વિનંતી કરું છું કે ગુજરાત પોલીસે કોઈ દિવસ કોઈ માગણી કરી નથી. ગુજરાતમાં પહેલી વાર ગુજરાત પોલીસે માગણી કરી છે અને ગુજરાતની પોલીસની માગણી વ્યાજબી છે, સરકારને સાંભળવી જોઈએ. અને હું અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવગણજી ઠાકોર 31/7/2020 સુધીમાં ગુજરાત સરકાર પોલીસનો પગાર ગ્રેડ 1800ની જગ્યાએ 2800 નહીં કરી આપે તો અમે એક દિવસનો પ્રત્યેક ઉપવાસ કરીશું અને સમગ્ર ગુજરાતની અંદર જમીન લેવલનું ઉગ્ર આંદોલન કરીશું અને સરકારને મારી સમગ્ર ગુજરાતની પ્રજા વતીથી, અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ વતીથી અને ઓબીસી એસટી સમાજ વતીથી ગુજરાત સરકારને ખાસ વિનંતી છે કે પોલીસ સાથે તાત્કાલિક બેઠક કરી એમની માગણીઓ સ્વીકારી અને તેનો સુખદ અંત લાવવો જોઈએ. અને ગુજરાત પોલીસને હું નવગણજી ઠાકોર ખાતરી આપું છું કે તમારું આંદોલન વ્યાજબી છે, તમારી માગણીઓ વ્યાજબી છે. ગુજરાતના તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓનું યુનિયન ચાલે છે પણ પોલીસનું યુનિયન નથી, એટલે એમની કોઈ વાત સાંભળતું નથી. પણ અમે લોકો એક પોલીસના મિત્ર તરીકે પોલીસની કામગીરી જોઈને એમની કામગીરીની શ્રેષ્ઠ કામગીરી છે તે બદલ તેમને સમર્થન હું ગુજરાતની પ્રજાવતીથી આપું છું. અને ફરીવાર ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે 31/7/2020 સુધીમાં ગુજરાત પોલીસની માગણીઓ સ્વીકારવા નહીં આવે તો એક દિવસનો અમે પ્રત્યેક ઉપવાસ કરીશું, સમગ્ર ગુજરાતમાં જમીન લેવાનું આંદોલન કરીશું અને ફરીવાર ગુજરાતની તમામ પોલિટિકલ પાર્ટીઓ, તમામ વિરોધ પક્ષના નેતાઓશ્રીઓને, તમામ મંડળના આગેવાનશ્રીઓને હું નવગણજી ઠાકોર વિનંતી કરું છું કે પોલીસ પરિવારને તમે બધા લોકો સાથ અને સહકાર આપો. તેમની માગણી વ્યાજબી, ન્યાય અને હકની છે. અને ગુજરાતની પોલીસની હું પણ કહેવા માગું છું કે તમારી જે માગણી છે, તમારી જે લડત છે, તમારું જે આંદોલન છે એમાં નવગણજી ઠાકોર, અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ પરિવાર અને ગુજરાતનો તમામ ઓબીસી એસટી એસસી સમાજ તમારી સાથે તન મન ધનથી જોડાયેલ છે અને અમારો પૂરેપૂરો તમને ટેકો છે. સમગ્ર ગુજરાતની પ્રજાને જય હિન્દ, જય ભારત.